ચલો આજે તમને મસ્ત મજાની એક વાર્તા સંભળાવું સાપ અને ઉંદર એક મદારી હોય છે મદારીને સાપ પકડવું હોય છે એટલે જંગલમાં જાય છે જંગલમાં જુએ છે તો આજુબાજુ સાપ દેખાતા નથી સાપ ક્યાં દેખાય દરની અંદર એટલે એક દર પાસે પોતાની ટોપલી મૂકી દે છે અને થોડું ખાવાનું મૂકી દે એટલે સાપ ત્યાં જાય ટોપલી અંદર ફસાઈ જાય એ યુક્તિ કરીને તે સંતાઈ જાય છે થોડીક વાર રાહ જુએ છે અને પછી જુએ છે ટોકરીમાં તો સાપ દેખાય છે અંદર ક્યાં ટોપલીમાં એટલે ટોપલી ઝડપથી બંધ કરી દે છે થોડી જ વારમાં બાજુથી શું આવે ટોપલીની બાજુમાં એક ઉંદર આવે છે ત્યારે મદારીને લાગ્યું કે લાવ આ ઉંદરને બી પકડી લો મારા સાપને ખવડાવો મદારી તો એ સા ઉંદરને પકડીને સાપની ટોપલીમાં મૂકી દે છે ઉંદર તો સાપની જોડે જઈને ગભરાઈ જાય છે કે હું ક્યાંય આવી ગયો આ સાપ તો મને ખાઈ જશે પછી ઉંદર વિચારે છે કે હું હવે કેવી રીતે બહાર નીકળું પછી પોતાની બુદ્ધિથી વિચારે છે કે હું કંઈક એવું કહું એવું તો સાપ મને છોડી દે ઉંદર કહે તમે તો કેટલા મોટા છો હું તો કેટલો નાનો છું તમે મને ખાસો તો તમારું પેટ તો ભરાશે જ નહીં એવું કંઈક કરીએ તો આપણે બંને ભેગા મળીએ તો આ ટોપલીની બહાર આપણે જઈ શકીએ છીએ ઉંદર કહે હું તમે નીચા નમો તો હું તમારા માથા ઉપર ચડું અને આ ટોપલીનું જરૂર કાનું પાડું એટલે એ કાનાની બહાર આપણે નીકળી શકીએ તો સાપ કે સારું ચાલ હું તારી વાત માનું છું સાપની ઉપર ઉંદર ચડી જાય છે અને ટોપલીમાં થોડું કાનું પાડી દે છે ઉંદર તો ઝડપથી ફટ દઈને કાનાની બહાર જઈને જતો રહે છે દોડતો જ જતો રહે પાછળ વળીને જોતો જ નથી સાપ કહે આ તો કેવો ફટાફટ ભાગી ગયો ઘણો ચતુર છે સાપ એટલે મને જમવા મળ્યો નહીં હવે હું શું કરું સારું ચલો તો હું પણ અહીંથી ભાગી જઉં નહીં તો મદારી મને ફરીથી પકડીને ટુકલીમાં પૂરી દેસ થોડા દિવસ થઈ જાય છે સાપ ફરતો ફરતો જંગલમાં નીકળે છે ત્યારે એ ઉંદરનું બખોલ દેનાનો દર દેખાય છે તે જ ટાઈમે હું સાપ પણ તે જગ્યાએ જાય છે અને જોવે છે કે આ ઉંદર પેલો જ છે જે મને મૂકીને ભાગી ગયો હતો જે મારા ખાવાનો હતો કેવો ચતુર છે પછી કહે છે સાપ કે તું કેમ ત્યાં મને મૂકીને આવતો રહ્યો તો ઉંદર કહે તમે મારા કરતાં અલગ છો તો હું તમારી સાથે કેવી રીતે રહું તમે મને ખાઈ જાઓ આપણા બંનેની મિત્રતા બની શકે નહીં મિત્રતા એને કરવાની હોય જે આપણા સરખા હોય અને સાથે રહેતા હોય બંને વિરુદ્ધમાં આપણે મેબંધી કરાય નહીં આના ઉપરથી ખબર પડે છે કે મિત્રતા હંમેશા આપણા સરખા લોકો સાથે જ કરવી જોઈએ બાળકો આના ઉપરથી શું ખબર પડે છે આપણે હંમેશા ભણી ગણીને આગળ વધીએ તો સાપ જેવા ઉંદર જેવું નહીં ઉંદર ઉંદર અને સાપને ને સાફ સાથે રહેતા હોય એવા બનવું જોઈએ બંને મિત્રતા એક સરખા જ રહેવા જોઈએ આ બોધ ઉપરથી ખબર પડે છે કે આપણે આપણા જેવા જ મિત્ર બનાવવા જોઈએ કેવી લાગી તમને વાર્તા સાંભળજો અને તમે મજા કરજો નમસ્તે